વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દેશ અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે અને દેશવાસીઓએ તંત્રને સહકાર આપવાની જરૂર છે. અત્યારે તમે જોઈ શકો છો કે બનાસકાંઠા પોલીસ જિલ્લાની જનતા સાથે ખૂબ જ વિનમ્રતા દર્શાવી રહી છે, પરંતુ તેમ છતાં જિલ્લામાં હજુ પણ કેટલાક લોકો માનતા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. તમને કદાચ ખબર નહીં હોય કે કોરોના વાયરસને લઈ વિશ્વમાં અત્યાર સુધીમાં 6 લાખ કરતાં પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં વિશ્વમાં આ ખતરનાક વાયરસને લઈ 28,240 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી પણ રહ્યો છે. ઇટલીની વાત કરીએ તો માત્ર એક જ દિવસમાં ઇટલીમાં ગઈકાલે 1,000 લોકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા હતા. આ વાયરસની કોઈ જ દવા અત્યારે શોધાઈ નથી અને તેના કિસ્સાઓ હવે દેશમાં જ નહીં પરંતુ ગુજરાત સુધી પહોંચી ગયા છે. અત્યાર સુધી બાકાત રહેલા ઉત્તર ગુજરાતમાં પણ આજે મહેસાણામાંથી કોરોનાનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારે હવે જિલ્લાની જનતાને જાગી જવાની જરૂર છે, નહીંતર આગામી સમયમાં ખૂબ જ ખરાબ સમય આવી શકે તેમ છે. કારણ કે જો તમે ઘરની બહાર નીકળ્યા તો તે તમારા માટે તો ખતરનાક છે જ, પરંતુ સાથે સાથે તમારા પરિવાર માટે પણ જીવલેણ સાબિત થશે. કારણ કે તમે અત્યારે જે ભૂલ કરી રહ્યા છો તે જ ભૂલ ચીન, અમેરિકા અને ઇટલી જેવા દેશો કરી ચૂક્યા છે અને તેના પરિણામો પણ ભોગવી રહ્યા છે. અત્યાર સુધી આ વાયરસ ભારતમાં અંકુશમાં છે, પરંતુ જો નિરંકુશ થશે તો તેના આતંકથી કશું જ નહીં બચી શકે, કારણ કે ત્યારે મોડું થઈ ગયું હશે. તંત્ર ખડે પગે જીવના જોખમે તમારા માટે જ તમને ઘરમાં રહેવા માટે અપીલ કરી રહ્યું છે, પરંતુ અત્યારે કોઈને આ ગંભીર લાગતું નથી. દરેક સમયે સરકાર પર દોષનો ટોપલો ઠોળી દેતા લોકોને આવનારા ટૂંક સમયમાં જ પોતાની ભૂલનો અહેસાસ થવા માંડશે અને ત્યારે તમે કોઈના પર દોષારોપણ પણ નહીં કરી શકો. આ ખતરો મને તો આવનારા સમયની તબાહીના સંકેત આપતો હોય તેવો જોવા મળી રહ્યો છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતાને ખાસ વિનમ્રતાથી અપીલ કરવામાં આવે છે કે જિલ્લાની જનતા ઘરમાં જ રહે. માત્ર 21 દિવસની વાત છે અને જો આ 21 દિવસ સુધી જિલ્લાની પ્રજા આવી જ રીતે લોકડાઉનનો ભંગ કરતી રહેશે તો લોકડાઉનનો કોઈ મતલબ નથી અને જો આ વાયરસ ફેલાઈ જશે તો હંમેશા માટે આપણો દેશ, આપણું શહેર અને આપણું ગામ લોકડાઉન થઈ જશે. ત્યારે કોઈ નહીં હોય બહાર નીકળવાવાળું કે કોઈ નહીં હોય રોકવાવાળું. ત્યારે આ હસતા ખેલતા દેશને બચાવવા માટે આપણી ફરજ છે કે હવે ગંભીર બનવાનો સમય આવી ગયો છે અને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો તેવી જિલ્લાની જનતાને તેમની જ લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરી રહી છે. લોકડાઉનને લઈ જિલ્લાની જનતા ગંભીર બને, સરકારી તંત્રને સહકાર આપે અને લોકોના મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને પગલે અમે લોકડાઉન દરમિયાન સમાચારના અંતિમ ભાગમાં કેટલાક વિડીયો બતાવીએ છીએ. આ વિડીયો લોકોની લાગણી દુભાવવા માટે નહીં, પરંતુ લોકોને આ રમૂજી વિડીયો બતાવીને તેમનું મનોરંજન કરીને એક સોફ્ટ મેસેજ આપવાનો છે.